हेलो स्टूडेंट्स, त्यार पछी चैप्टर 9 भूमि एनी आपणे एक्सरसाइज पूछी जता पार्ट छेले आपणे समझावेलो छे। हवे त्यार पछी आपणे एनी एक्सरसाइज नी अंदर प्रश्न पहेलो साचो विकल्प पसंद करो। માં પ્રશ્ન પહેલો, પથ્થર ઉપરાંત ભૂમિ ખાલી જગ્યા ધરાવે છે। પથ્થર ઉપરાંત ભૂમિ ખાલી જગ્યા ધરાવે છે। એ હવા અને પાણી બીની અંદર લખવાનું છે, પાણી અને વનસ્પતિ સીની અંદર આવશે, ખનિજ ક્ષારો કાર્બનિક દ્રવ્યો હવા અને પાણી। અને ડીની અંદર આવશે પાણી હવા અને વનસ્પતિ। એટલે જવાબની અંદર શું આવશે? સી આવશે, ખનિજ ક્ષારો કાર્બનિક દ્રવ્યો હવા અને પાણી। કે પથ્થર ઉપરાંત ભૂમિ શું ધરાવે છે? તો કે ખનિજ ક્ષારો। આન્સરની અંદર આવશે સી, ખનિજ ક્ષારો કાર્બનિક દ્રવ્યો હવા અને પાણી। તમે પ્રોપરલી આન્સર લખજો, ખનિજ ક્ષારો કાર્બનિક દ્રવ્યો હવા અને પાણી। ત્યાર પછી આપણે પ્રશ્ન બીજો, જલધારક ક્ષમતા સૌથી વધુ, ત્યાર પછીનું બીજું લખવાનું છે જલધારક ક્ષમતા। સૌથી વધુ ખાલી જગ્યામાં જોવા મળે છે, જલધારક ક્ષમતા સૌથી વધુ ખાલી જગ્યામાં જોવા મળે છે। હવે આપણે એની અંદર ઓપ્શનની અંદર લખીશું, રેતાળ ભૂમિ, બી ચીકણી ભૂમિ, સી છિદ્રાળુ ભૂમિ, ડી રેતી અને કળણનું મિશ્રણ। બરાબર, તો જવાબની અંદર આવશે બી ચીકણી ભૂમિ। તમે આન્સરની અંદર લખજો શું આવશે, બી ચીકણી ભૂમિ। કે જલધારક ક્ષમતા કોની વધારે હોય? તો કે ચીકણી ભૂમિની। શું કામ હોય? કારણ કે ચીકણી ભૂમિની અંદર માટીનું પ્રમાણ વધુ હોય અને માટીના બે કણો વચ્ચે જગ્યા કેવી હોય? નહીવત, સાવ ઓછી હોય। મતલબ કે એની જલધારક ક્ષમતા છે એ કેવી હશે? સૌથી વધારે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો। આપણે કોલમ 1 વચ્ચે શું લખી નાખશું? આન્સર, અને ત્યાર પછી લખશું કોલમ 2। ચલો કોલમ 1 ની અંદર શું લખીશું? એમાં પહેલું છે સજીવોનું ઘર, બીજું છે ભૂમિનું અધિસ્તર, ત્રીજું છે રેતાળ ભૂમિ, ચોથું છે ભૂમિનું મધ્યસ્તર, અને પાંચમું છે ચીકણી ભૂમિ।
बराबर। हवे सामेनी साइड आपणे कोलम बी नी अंदर लखी नाखीए ए मोटा कणो, बी नी अंदर लखवानुं छे बधा प्रकारनी भूमि। सी नी अंदर लखवानुं छे घेरा रंगनी। डी नी अंदर लखवानुं छे नाना कणो। અને ચુસ્ત જોડાણ। અને ઈની અંદર આવશે ઓછી માત્રામાં કળણ, બરાબર। હવે આપણે સામે આન્સર લખી નાખીએ, સજીવોનું ઘર। તમારે પ્રોપરલી આન્સર લખવાનો છે આખો સેન્ટેન્સમાં, સજીવોનું ઘર બધા પ્રકારની ભૂમિ। પછી ભૂમિનું અધિસ્તર ઘેરા રંગનું, ભૂમિનું જે અધિસ્તર હોય કેવા રંગનું હોય છે, ઘેરા રંગનું। રેતાળ ભૂમિ મોટા કણો, ભૂમિનું મધ્ય સ્તર એમાં શું આવશે, ઓછી માત્રામાં કણ। અને ચીકણી ભૂમિ એની અંદર આવશે નાના કણો અને ચુસ્ત જોડાણ। ચીકણી ભૂમિની અંદર શું આવશે, નાના કણો અને ચુસ્ત જોડાણ। તમે આ સરખો આખો સેન્ટેન્સમાં લખજો આન્સર। ત્યાર પછી પ્રશ્ન 3, ભૂમિ કેવી રીતે બને છે। તે સમજાવો, ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો। આન્સરની અંદર આપણે પહેલો મુદ્દો પાડીને લખીશું, ભૂમિ બનાવવામાં પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે। અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડ પડે છે। બીજો મુદ્દો કરીને લખવાનો, અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડ પડે છે। ત્યાર પછીનો મુદ્દો, નદીનો પ્રવાહ દરિયાના મોજા અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે। ખડકોને લાગતા ઘસારાથી તે તૂટે છે। ત્યાર પછીનો મુદ્દો, સમય જતા તેમાંથી નાના નાના કાંકરા બને છે, તેમાંથી રેતી બને છે, નાના નાના કાંકરા બને, પછી તેમાંથી કાંકરામાંથી શું બને, રેતી, તેમાંથી રેતી બને છે। તેમાં મૃત ઘટકો ભળતા માટી બને છે। આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા
खड़को एटले के पत्थरो तूटवाथी भूमिनी रचना थाय छे। आ प्रक्रिया ने अपक्ष्य कहे छे। आ प्रक्रिया ने अपक्ष्य कहे छे। वेधरिंग अपक्ष्यनो अर्थ शुं थाय? ग्रीष्म ने कहेवाय वेधरिंग एटले के अपक्ष्य, बराबर। अहींया क्वेश्चन पूरो। आ रीते भूमिनुं शुं थाय छे? निर्माण। आ प्रश्न अगत्यनो छे, खास लर्न करी लेजो કે ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો, બરાબર। અહીંયા સુધી છે આ પ્રક્રિયા આપણે જે લખી છે એને અપક્ષ્ય કહેવાય, કે પવન, પાણી અને વાતાવરણ દ્વારા ખડકો જે તૂટે છે અને પછી ભૂમિની રચના થાય છે, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અપક્ષ્ય કહેવામાં આવે છે।